મિત્રો, આજે આપણે ધોરણ 6માં લેક્ચર નંબર 2 આપણું ચેપ્ટર ચાલે છે ભૂમિતિના પાયાના ખ્યાલો। આ ચેપ્ટરની અંદર આપણે લેક્ચર નંબર 1 મુકાઈ ગયો છે, જેમાં તમને ભૂમિતિની તમામ બેઝિક વસ્તુ આપણે મૂકવામાં આવી છે। રેખા, રેખાખંડ, બિંદુ, કિરણ, છેદતી રેખા, સમાંતર રેખા, આ બધા નિયમો આપણે 3 ડાયમેન્શનમાં સમજાવેલા છે। એટલે જો તમારે એ લેક્ચર જોવાનો બાકી હોય તો લેક્ચર 1 જ છે, બરાબર, આપણો લેક્ચર 2 છે, એટલે આનાથી આગળનો લેક્ચર જ છે, અને તમને એ જોવાની બહુ જ મજા આવશે। અને એ આવડશે તો અહીંયા જે આપણે લેક્ચર લેવો છે એ તમને તરત જ સમજાઈ જશે। આજનો લેક્ચર આપણે થોડોક નાનો બનાવી રહ્યા છીએ, કારણ તો કે અહીંયા તમારે ઘરે પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે હવેના જે દાખલાઓ છે એ આકૃતિ ઉપરથી દાખલાઓ આવશે, તો એની તમારે પ્રેક્ટિસ ઘરે કરવી જોઈએ। માટે આપણે આજે સ્વાધ્યાય 4.1ના 1-3 જ દાખલા લેવા છે, બરાબર। તો હવે આપણે દાખલા નંબર 1થી સ્ટાર્ટ કરીએ। તો દાખલા નંબર 1ની અંદર તમારી ટેક્સ્ટબુકમાં આવી એક આકૃતિ આપેલી છે, અને આ આકૃતિ ઉપરથી આપણને આવા 4 પ્રશ્ન પૂછ્યા છે। એમાં પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં દેખાતા 5 બિંદુઓ લખો। બિંદુ એટલે ટપકા, તો કે આની અંદર તમને કયા કયા 5 બિંદુ જોવા મળે છે? તો કે જો, એક તો છે ડી, પછી છે ઈ, પછી છે ઓ, પછી છે સી, અને પછી છે બી। તો આ 5 બિંદુ આપણને આકૃતિની અંદર જોવા મળી રહ્યા છે, ડી, ઈ, ઓ, સી અને બી। આ 5 બિંદુઓ કહેવાય, બરાબર। તો હવે જો આ પ્રશ્ન પરીક્ષામાં આવે તો આપણને આવડી જાય। પછી રેખા, તો રેખા તો ઘણી બધી જોવા મળે, જો તમે એક તો કે અહીંયા ડી બી તમે લખી શકો, પછી તો કે ડી ઈ એને પણ રેખા કહેવાય, ડી ઓ એને પણ રેખા કહેવાય, પછી ઈ બી એને પણ રેખા કહેવાય। એટલે કે આ એક રેખામાં તમારે જેટલા નામ આપવા હોય ને એટલા નામ તમે આપી શકો એમાં રહેલ બિંદુ પરથી। તો આપણે 4 રેખાઓ કોઈ પણ લખી નાખીએ। એક લખી નાખીએ રેખા ડી ઈ, આ જે માથે મૂકવામાં આવે છે એ રેખાની નિશાની કહેવાય। આ રેખાની નિશાની આવી રીતે દર્શાવવાની હોય, બરાબર, ગણિતની અંદર। પછી તો કે આપણે લખી નાખીએ એક ડી ઓ રેખા, ડી ઓ, પછી આપણે લખી નાખીએ ઈ બી રેખા, પછી તો કે હજી એક લખવી છે તો આપણે લખી નાખીએ ઓ બી રેખા, ઓ બી। બધાએ તમે નામ આપી શકો, કોઈકને નામ આપવું હોય ઈ ઓ તો પણ ચાલે, કોઈકને નામ આપવું હોય ડી ઓ તો પણ ચાલે, ડી ઈ તો પણ ચાલે, ડી બી તો પણ આપી શકાય, બરાબર। તો આ રીતે તમે રેખાના નામ આપી શકો છો, અને સાથે સાથે રેખાની નિશાની ઉપર આવી રીતે દર્શાવવાની, બરાબર, રેખા જેવી જ રેખાની માથે નિશાની મૂકી દો તો એ રેખાનો સિમ્બોલ કહેવાય। 4 કિરણ, કોઈ પણ 4 કિરણ બતાવવાના છે। તો જો આ બિંદુથી ચાલુ કરી તો એક કિરણ ઓસી, આ છે એ કિરણની નિશાની, કિરણ નિશાની આ બાજુમાં કંઈ બતાવવાનું નહીં, એક બાજુ એરો બતાવી દેવાનો, કિરણ ઓસી, પછી કિરણ ઓબી, પછી કિરણ ઓ ઈ, પછી હજી એક જોઈએ છે તો આર્યું ઓ ડી, કિરણ ઓ અને ડી, બરાબર। આ માથે કિરણની નિશાની થઈ ગઈ, અને કોઈ પણ એક બિંદુથી તમે કિરણ દર્શાવી શકો। હવે કોઈ એમ કહે કે અમારે ઓ ની બદલે બી થી કિરણ બતાવો તો બતાવી શકાય, બતાવી શકાય, બી ઓ, બી ઈ, બી ડી, આવી રીતે પણ કિરણ તમે બતાવી શકો છો, ઈ ઓ, ઈ બી, ઈ ડી, એ કિરણ પણ તમે લખી શકો છો, બરાબર, તમને જે યોગ્ય લાગે એ 4 જવાબ તમારે આપવાના થાય છે। પછી કીધું છે 5 રેખાખંડ, રેખાખંડ એટલે તો કે જ્યાં અંત્ય બિંદુઓ આવતા હોય બે બાજુ એને રેખાખંડ કહેવાય,
तो पांच रेखाखंड आपणे बनाववा छे, तो कोई पण बे बिंदुथी तमे रेखाखंड बनावी शको। एक ओसी, आ ओसी नामनो रेखाखंड, तो रेखाखंड ओसी आ रेखाखंडनी निशानी थई गई, बे बाजू काय दर्शाववानुं नहीं। पछी तो के आया एक रेखाखंड थई गयो ओई। पछी तो के हजी एक रेखाखंड बी ओ। पछी तो के हजी एक रेखाखंड बी ई। हजी एक रेखाखंड बताओ छे तो के डी ओ। પાંચે જ મહિગા છે કે આપણે તો ઘણા બધા બતાવી શકીએ। પછી ઈ ઓ બતાવી શકાય, ઈ બી બતાવી શકાય, બી ઓ બતાવી શકાય, બી ડી બતાવી શકાય। તો આમાંથી આમાંથી તમને આ બધા જવાબો મળી શકે છે। અને ખાસ માથે રેખાની નિશાની આ રીતે કરવાની, કિરણ પૂછે તો કિરણની નિશાની આ રીતે આપવાની, અને રેખાખંડ પૂછે તો આ રીતે નિશાની દર્શાવવાની થશે। બરાબર, તો આ થઈ ગયો આપણો દાખલા નંબર એક। હવે અહીંયા જો દાખલા નંબર બે, એમાં આપણને એક આવી રેખા આપી દીધી છે એબીસીડી નામની, અને એવું કીધું છે કે આના શક્ય એટલા નામ બતાવો, એટલે કે આના ઉપર તમે 12 નામ આપી શકો, એ 12 12 નામ તમારે લઈ લેવાના। આ રેખાના ટોટલ 12 નામ પડે, કેવી રીતે? તો કે બધા બિંદુને એક પછી એક લેતા જઈએ। જો એ ઉપરથી નામ આપવું હોય તો એક રેખા એ બી, રેખા એસી, રેખા એડી, એક એક બિંદુને વારાફરતી લઈએ। જો એ બી રેખાય કહેવાય, એસી રેખાય કહેવાય, અને એડી રેખા પણ કહેવાય। પછી એવી રીતે બી એ રેખાય કહેવાય, બી એ કહેવાય, પછી બીસી પણ કહેવાય, અને બી ડી રેખા પણ આપણે એને કહી શકીએ। બરાબર, પછી સી બિંદુ જે લઈએ તો એને સી બી રેખાય કહેવાય, એને સી એ રેખાય કહેવાય, અને એને સી ડી રેખા પણ કહેવાય। જો ત્રણ ને ત્રણ, છ ને ત્રણ, નવ નામ તો થઈ ગયા, હવે કોણ વૈધો? તો કે ડી, ડી થી નામ ચાલુ કરી, ડી સી રેખા પણ કહેવાય, ડી બી રેખા પણ કહેવાય, અને એને ડી એ રેખા પણ આપણે કહી શકીએ। બરાબર, ફરીથી જુઓ, 12 નામ આપવા છે, કોઈ પણ બિંદુ લઈ લ્યો, શરૂઆત ગમે એક બિંદુથી કરવાની, અને ઈ જ રેખા ઉપરના બિંદુ હોય તો તમે ઈ રેખાના શક્ય એટલા બધા નામ આપી શકો, પણ શરત ઈ છે કે એક જ રેખા ઉપર હોવા જોઈએ। અહીંયા જો આ સી બી આવું નામ રેખાનું ન પડે, કારણ કે ઈ બે એક રેખા ઉપર નથી, પણ અહીંયા સી ને બી એક જ રેખા ઉપર છે તો સી બી નામ પડે, હારી આપણે પાડ્યું। બરાબર, એટલે કે એ ને પેલા લેવાનું એ બી, એ સી, એ ડી, એ સાથે ત્રણેય બિંદુ આવવા જોઈએ, એવી રીતે બી સાથે ત્રણેય બિંદુ, બી એ, બી સી, બી ડી, એવી રીતે સી સાથે ત્રણેય બિંદુ, સી બી, સી એ, સી ડી, એવી રીતે ડી સાથે ત્રણેય બિંદુ, ડી સી, ડી બી, ડી એ, એટલે આપણી રેખાના 12 12 નામ અહીંયા તૈયાર થઈ ગયા। રેડી, હવે દાખલા નંબર 3, એમાં પણ આપણને એક આવી આકૃતિ આપી છે અને એના ઉપરથી 4 પ્રશ્ન પૂછ્યા છે, કઈ વાંધો નહીં। સૌથી પહેલા તમે આકૃતિમાં જોવો તો એક રેખા આપી એ બી ડી ઈ, આટલું આપ્યું, બીજી રેખા આપી સી બી ઓ, અને ત્રીજી રેખા આપી ઈ એફ। બરાબર, આકૃતિમાં આટલી વસ્તુ આપણને બતાવી દીધી, તમારી ટેક્સ્ટબુકમાં પણ તમને આ આકૃતિ જોવા મળશે, એમાંથી જ આપણે અહીંયા ડ્રો કરેલી છે। બરાબર, હવે આ આકૃતિનું ધ્યાન રાખી અને 4 પ્રશ્નના જવાબ આપવાના, પણ એક એક પ્રશ્ન વખતે તમારું ધ્યાન ફરજિયાત આકૃતિ ઉપર જ હોવું જોઈએ, તો જ ખબર પડશે। બરાબર, આપણે ઓછા દાખલા શું કામ રાખ્યા છે કે ભાઈ તમને આ વસ્તુ સમજી શકાય। પહેલો પ્રશ્ન છે, ઈ બિંદુને સમાવતી રેખા એવી કઈ રેખા છે જેમાં બિંદુ ઈ આવે છે? તો સૌથી પહેલા તો આપણે ઈ બિંદુ ગોતવાનું, આર્યું અહીંયા છે આપણું ઈ બિંદુ, તો ઈ બિંદુ જો એક એ ઈ માં છે, બી ઈ માં છે, ડી ઈ માં છે, અને એફ ઈ માં પણ છે, એટલે કે 4 જગ્યાએથી તમને ઈ બિંદુ મળે। તમે એ ઈ લખો, બી ઈ લખો, ડી ઈ લખો, એફ ઈ લખો, અથવા તો કોઈ એમ કહે કે અમારે ખાલી એ બી લખવું હોય તોય ચાલે, એ બી રેખાની અંદર ઈ આવી ગયો, જો
આ એ બી નામની રેખા આ ચાલી રહી છે એમાં પણ ઈ છે, કોક કે બી ડી લખવા છે લખી શકાય, બી ડી નામની રેખામાં પણ ઈ બિંદુ છે જ, આ બી ડી નામની રેખા, આ રેખાખંડ નહીં રેખા એટલે આખી આખી થઈ ગઈ, એમાં પણ ઈ બિંદુ છે. તો જે નામ તમારે આપવા હોય એ આપી શકાય. તો આપણે ચારક નામ આપી દઈએ, એક તો કે એ ઈ રેખામાં છે, અથવા તો આપણે નામ આપી દઈએ રેખા એ બી માં છે, રેખા એ ડી માં છે, પછી રેખા બી ડી માં પણ છે, અને રેખા એફ ઈ માં પણ ઈ છે. બરાબર, ચાર નામ આપણે આપી દઈએ. આપણે નામ તો કેટલા બધા આપી શકીએ આપણે હમણાં જ જોયું, બરાબર, એમાંથી કોઈ પણ ચાર નામ તમે આપી દેવાના. બીજો પ્રશ્ન છે, એ બિંદુમાંથી પસાર થતી રેખા, તો સૌથી પહેલા બિંદુ એ ગોતો, આ રહ્યું, એમાંથી પસાર થતી રેખા કેટલી કેટલી રેખા નીકળે. જો એ બી, એ ડી, એ ઈ, બી ડી, બી ઈ, ડી ઈ, ઈ ડી, ઈ બી, ઈ એ, ડી બી, ડી એ, કેટલી બધી નીકળે. એ બિંદુમાંથી આ બધી રેખા નીકળે, ટોટલ 12 રેખા નીકળે. જો એક બે ત્રણ ને ચાર, એક બિંદુમાં એક જ રેખામાં ચાર બિંદુ હોય તો 12 નામ પડે. આ રહ્યો, એક બે ત્રણ ને ચાર બિંદુ હોય તો 12 નામ તમે આપી શકો. તો આપણે કોઈ પણ ચાર નામ આપી દઈએ, બરાબર, આપણે નામ આપી દઈએ એક બી ડી રેખા, બીજું નામ આપણે આપી દઈએ ડીઈ નામની રેખા, પછી આપણે નામ આપી દઈએ એ ડી નામની રેખા, અને પછી એક નામ આપી દઈએ બી ઈ નામની એક રેખા. એટલે જો તમને પરીક્ષામાં પૂછાય તો આપણે બે થી ત્રણ નામ તમારે આપવાના, ચાર નામ હું આપતો જાઉં છું. બરાબર, વાત આખી સમજાઈ ગઈ છે? સરસ. ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. હવે પેલા તો બિંદુ ઓ ગોતવાનો છે. આર્યો, કઈ રેખા ઉપર છે? તો કે આ રેખા ઉપર છે. એનું નામ શું છે? તો કે બીસી રેખા, સીબી રેખા, સીઓ રેખા, બીઓ રેખા, જે નામ આપવું હોય તમે આપી શકો. અહીંયા આપણે બે નામ આપી દઈએ, એને કહી દઈએ રેખા બીસી, અથવા એને કહી દઈએ રેખા સીબી. આ સીબી રેખા કહેવાય અને બીસી રેખા કહેવાય જેમાં બિંદુ ઓ આપણી પાસે આવેલો છે. ચોથો પ્રશ્ન, એકબીજાને છેદતી રેખાની બે જોડ. એકબીજાને છેદે એટલે એકબીજાને કોઈ એક બિંદુ પાસે ટચ કરતી હોય. અગાઉના લેક્ચરમાં આપણે છેદતી રેખાઓ જોઈ હતી, તો એવી રીતે અહીંયા કઈ છે? તો કે જો એક આ રેખા છે, સી ઓ નામની રેખા, અને આને નામ આપી દઈએ એક એ ઈ નામની રેખા. એ કયા બિંદુમાં છેદે છે? તો કે બી બિંદુમાં. તો આપણે પહેલી જોડ લખશું કે બીઓ રેખા બીઓ, અને બીજી રેખા આપણે દઈ દઈએ એ ઈ. ક્યાં બિંદુમાં છેદે છે? તો કે બી બિંદુમાં છેદે, બી બિંદુમાં છેદે. આ એક જોડ થઈ, હજી બીજી જોડ આપણે આપી દઈએ. હજી કઈ બે રેખા? તો કે આ રેજો, એક એ ઈ રેખા, એક એફ ઈ રેખા. જો અહીંયા ઈ બિંદુ પાસે છેદે છે, એ ઈ રેખા અને એફ ઈ રેખા ઈ બિંદુ પાસે છેદે, એટલે કે રેખા એ ઈ અને રેખા એફ ઈ કયા બિંદુમાં છેદે છે? એફ ઈ બિંદુમાં છેદે, ઈ બિંદુમાં છેદે. બરાબર, આ અહીંયા બે છેદતી રેખાઓ આપણને આપી દીધી છે. તો બહુ જ સરળ છે, આકૃતિઓને તમારે સમજવી પડે, ઘરે આની પ્રેક્ટિસ કરવી પડે, તો અને તો જ આ વસ્તુ થશે. કારણ કે પરીક્ષામાં પૂછાશે ત્યારે અહીંયાથી આકૃતિ તમને આપી દીધી હશે અને આ જ ટાઈપના પ્રશ્ન તમને પૂછશે. બરાબર, તો લેક્ચર થોડોક નાનો બનાવીએ છીએ પણ પ્રેક્ટિસ ઘરે કરવી પડશે.
तो ज आ वस्तु समझाश। तमे आवी घरे आकृति जाते बनावो कोई पण एक, पछी एवी ज रीते आवा चार प्रश्न कोई पण बनावो अने पछी एने जाते सोल्व करवानो प्रयत्न करो। बराबर, तो आजना लेक्चर में आपणे आटलू राखीए छीए। जो आमां कंई न समझाणो होय, कंई क्वेरी लागे तो कमेंट बॉक्स में कमेंट करी सको छो। आभार, जय हिंद, जय भारत।